ઓગણીસ મંદિરો નિરોડ ના આજુબાજુના ગામ ત્રણ વર્ષ ચાલ્યો આપણે ઉત્સવ કરે છે. અને અમારા સસરા સ્વાતિના પૂર્વજ
62 years. બંને પરિવાર બંને પોલીસ મહાદેવની ચેતનભાઈ નિર્માણમાં નોકરી છે, આસપાસ ઓફિસર છે. અને સવારે 4 વાગે ઉઠીને પૂજા કરીને પછી નોકરી કેવો લે. ગામના બધા જ મંદિરોમાં આપણા તુલસી પર Yeah.
ત્યાં લાઈટો કરી દે ને અમન બધી ચંદ્ર મરદો જાતસ્ય ક્ષો
Jo, a kovi, a
એક જ પાર્ટીનો સામે પ્લોટ છે, પાછો આપણો અહીંયા સુધીની જગ્યા છે, આ ચેતનભાઈનું ઘર છે. આટલાથી આ પાર્ટ અલગ છે, આપણે થ્રી ફેઝ અલગ, પછી ઇન્ડિવિઝ્યુઅલ સિસ્ટમ બની છે ટોટલ. થઈ જાય આ સામે ચેતનભાઈના નાના ભાઈનું મામા ઓછું. કાલે શ્લોક બરાબર મેં વિડિયો યુટ્યુબ કનેક્ટ કરી ટીવી હું જોતી હતી, કેમ મને કે બધા બહુ મહેમાન છે એટલે સ્વાતિ તરત ટાઈમ નહીં આપે, હું ઘરે શાંતિ ચિંતા ના કરો તમે, એટલે આપણે ટીવીમાં કનેક્ટ કરી દઉં છું યુટ્યુબ થી, એટલે એક શ્લોક કર્યો ને આપણે દત્તાત્રેય નો અત્રિ અંશુ યાર આપણા ઘરમાં એક દીકરી નો વધારો થયો પણ ગુરુજી સુધાવાની એટલે આખો મહિનો શિવરાત્રી શ્રાવણ મહિનો ખૂબ મહાદેવની પૂજા કરી. સમાજના ભાઈઓ અમારો અમર
विश्वानि देव सवितर्दुरितानि परासुव यद्भद्रं तन्न आसुव। आत्मीय स्वजनों, मारा प्रिय, मारा आत्मीय एवा राजेश भाई, वाली बेन, स्वाति, चिरंजीवी, कुश, काजोल, हेली अने मारा डाबा जमणे बैठा छे, मारा बे हाथ समान सुदामा जी अने प्रकाश भाई, अने आप सौ आत्मीय स्वजनों, केटला 15 वर्ष थया कथा ने? 14 वर्ष રામાયણમાં 14 વર્ષનો વનવાસ ભોગવીને રામચંદ્રજી અયોધ્યામાં પાછા આવ્યા હતા, એવી રીતે 14 વર્ષ પછી પણ વાતાવરણ ઘણું બદલાઈ ગયું। 14 વર્ષ પહેલાં જે રીતે આચાર્ય પરિવાર અને ધીણોજ ગામ, અને 14 વર્ષમાં આચાર્ય પરિવાર અને ધીણોજ ગામ, રામજી મંદિર, રસ્તા, આ બધું જ આપણે જોયું। એક નાનકડા દ્રષ્ટાંતથી આજનો સત્સંગ કરવો છે। બહુ વધારે સમય મારી પાસે નથી, તમે તો બધા મારા કરતાં બિઝી છો આઈસ્ક્રીમ ખાવામાં। એક વ્યક્તિના 3 મિત્રો હતા, એમાંનો એક મિત્ર સતત સાથે ને સાથે રહે, એક ક્ષણ માટે એનાથી જુદો ન પડે। આમ પડછાયો કેવી રીતે વ્યક્તિનો હોય એવી રીતે સતત સાથે રહે। બીજો મિત્ર એવો હતો કે સવાર સાંજ મળે, અવારનવાર મળે એવું હતો। અને ત્રીજો મિત્ર એવો હતો જે ક્યારેક ક્યારેક મળે, અઠવાડિયામાં એક વાર, ક્યારેક અઠવાડિયામાં બે વાર, એવી રીતે મળે। હવે આ વ્યક્તિ જે હતો, એને કોઈક એવી આવશ્યકતા પડી કે એને ન્યાયાલયમાં, અદાલતમાં જવું પડ્યું અને એની સાક્ષી આપી શકે એવો કોઈક માણસ જોઈતો હતો, અને કે અદાલતમાં જઈને કે આ ભાઈ સાચા છે, આ ભાઈ યોગ્ય છે। એ થયું, કોને લઈ જાઉં હું? સ્વાભાવિક છે કે નજીકના જે 3 મિત્રો હતા એના ઉપર દ્રષ્ટિ ગઈ, એટલે સૌથી પહેલાં તો જે સતત સાથે રહેતો હતો મિત્ર, એને જઈને કીધું કે જો ભાઈ આવું કામ પડ્યું છે ન્યાયાલયમાં, તારે સાક્ષી આપવા માટે મારે આવવાનું છે, તું આવીશ ને? એટલે પેલા મિત્રે કીધું કે મને માફ કરજે, નહીં આવી શકું, મારું કામ નહીં ત્યાં આગળ। એટલે પેલાને એકદમ આઘાત લાગ્યો કે તું સતત મારી સાથે રહે, પડછાયાની જેમ મારી સાથે રહે, અને આજે મારે જરૂર પડી ત્યારે તું ના પાડી દે છે। એક ક્ષણ માટે તને થયું કે જો આવો સતત સાથે રહેનારો મિત્ર ના પાડતો હોય તો બીજા બેને તો કેવી રીતે પૂછું? કોઈ પારકાને તો પૂછવાનો સવાલ જ નથી આવતો, છતાં લઈ તો જવો પડશે સાક્ષી તરીકે। એટલે બીજો મિત્ર જે સવાર સાંજ મળતો હતો, એને જઈને પૂછ્યું કે આવી જરૂર પડી છે ન્યાયાલયમાં સાક્ષી આપવા માટે, તું આવીશ? પેલો મિત્ર કે હું કોર્ટના દરવાજા સુધી આવીશ તારી સાથે, અંદર નહીં આવું। પેલો કે ભાઈ દરવાજા સુધી તો હું એકલોય જઈ શકું એમ છું,
મારે જરૂર તો એ છે કે મારી સાક્ષી તું અંદર આવીને આપે તો કે ના એ મારું કામ નહીં, હું ના આવી શકું અંદર. પેલાને થયું કે આ શું કામના મિત્રો, આટલા આખી જિંદગી સાથે રહ્યા, સવાર સાંજ મળ્યા, છેવટે થયું કે હવે પેલો જે અવારનવાર મળે છે ક્યારેક અઠવાડિયામાં એકાદ બે વખત એને પૂછી જોઈએ જઈને. એની પાસે ગયો અને કહ્યું કે મિત્ર મને આવી જરૂર પડી છે, તું આવીશ મારી સાક્ષી આપવા માટે? તો કે ચોક્કસ આવીશ, કોઈ તારી સાથે નહીં આવ્યું, હું આવીશ, ચાલ. અને પેલા એ જઈને ત્યાં ઊભો રહ્યો, સરસ રીતની સાક્ષી આપી. પ્રિય સ્વજનો, આ ત્રણ મિત્રની જે કથા છે ને એ આપણી કથા છે. મને બોલવા દો ને પછી હું જઉં, પછી તમે બોલજો. આઈસ્ક્રીમ તો બે ખાઈ લીધા આપણે, એટલે આ વ્યક્તિ જે છે એ જીવાત્મા છે. અને આ ત્રણ મિત્રો કોણ? પહેલો મિત્ર જે સતત સાથે રહે છે પડછાયાની જેમ, એ મિત્ર છે શરીર. ન્યાયાલયમાં સાક્ષી આપવાની છે એ પરમાત્માની પાસે આપવાની છે. જીવાત્માની આપણી યોગ્યતા પુરવાર કરવાની છે. કોણ કરશે? ચિત્રગુપ્તની સામે જઈને ઊભા રહીશું ત્યારે કોણ આપણી સાક્ષી આપશે? પહેલો જે સવાર સતત સાથે રહે છે એ શરીર. શરીર ત્યાં આવી શકતું નથી, ત્યાં સાક્ષી આપવા માટે શરીર નહીં આવી શકે. બીજો મિત્ર જે છે એ સંબંધીઓ છે, સગાવાલા છે, સ્વજનો છે, જેને સવાર સાંજ આપણે મળતા રહીએ. એને આપણે કહીએ કે ભગવાન પાસે આવીને જરા તમે મારા જીવનભરના સત્કર્મોની વાત કે કરો, તો એ કે ભાઈ અમે તને સ્મશાન સુધી મૂકવા આવીશું, દરવાજા સુધી આવીશું, ત્યાં સાક્ષી આપવાનું કામ અમારું નથી, અમે આવી શકતા નથી. તો ત્રીજો મિત્ર પછી કોણ? એ આપણા કર્મ છે. જીવનભર જે કર્મ કર્યા હોય એ કર્મ જ ઈશ્વરની સમક્ષ આપણી સાક્ષી આપે છે. આપણા શાસ્ત્રકારો એક બહુ સરસ શ્લોક લખ્યો છે, ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જનસ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. આખી જીવન આપણે સંપત્તિ 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 કરીને ભેગા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ધન સાથે આવ્યું, આટલા વર્ષોથી તમે જમ સમાજમાં જોતા હશો, આટલા બધા લોકો દેહ છોડીને ગયા, કોઈ એક રૂપિયો સાથે લઈ ગયું છે? એક રૂપિયો તો છોડો, એક ટાંચણી પણ સાથે લઈ ગયું છે? અત્યાર સુધી લાખો વર્ષોનો જે માનવનો ઇતિહાસ છે બતાવે છે કે નથી લઈ ગયું. તમને જો કદાચ એમ લાગતું હોય કે તમે કંઈક લઈ જઈ શકશો તો પ્લીઝ મને કહેજો, મારે મારા બાપુજી માટે એક જબ્બો મોકલવો છે. કોઈ કશું નથી લઈ જઈ શકતું. ધનાની ભૂમૌ, જૂના કાળમાં સંપત્તિ જમીનમાં દાટી રાખતા હતા. હજી ઘણી જગ્યાએ નહીં કે મોટા જૂના મકાનો હોય એના પાયા તમે ખોદો નવેસરથી બનાવો તો અંદરથી ચરું નીકળે ને જૂના સિક્કા નીકળે ને બધું થાય. એ જે જમીનમાં દાટીને ગયા એમનું એમ રહી ગયું, જવા દાટવાવાળા જતા રહ્યા દાટેલું રહી ગયું. સમય બદલાઈ જાય છે પણ સત્ય બદલાતું નથી. જૂના કાળમાં જમીનમાં દાટતા હતા, આજે લોકો ક્યાં મૂકે? બેંકના લોકરોમાં. તો ધન ક્યાં રહી જાય? લોકરમાં. ધનાની ભૂમૌ. બીજું પશવશ્ચ ગોષ્ઠે, જૂના કાળમાં પશુઓ એ સંપત્તિ ગણાતી હતી. કોઈના પણ આંગણામાં પ્રવેશ કરો તો કેટલી ગાયો બાંધી છે, કેટલા ઘોડા છે, હાથી બંધાય એનું તો ઓહો, એને ત્યાં તો હાથી બંધાય છે એટલે કેવું. એ જૂના કાળની વાત. આજના જમાનામાં કોઈના આંગણામાં તમે પ્રવેશ કરો તો શું જુઓ બેટા? ખુશ ગાડીઓ, કેટલા ટુ વ્હીલર છે, કેટલા ફોર વ્હીલર છે, કયા છે, કઈ ગાડી છે, એના પરથી સંપત્તિ ગણાય ને કે ભાઈ ઓહો આના તો આ ગાડી ઊભી છો તો હશે, પાર્ટી મોટી હશે, મોટી રાજેશભાઈ મને કહ્યું છે કુશ માટે કઈ પાર્ટી લીધી છે.
રાજેશભાઈ પોતે સાદી ગાડીમાં ફરજ, પણ દીકરા માટે હારી લીધી છે. તો એ જે છે, હવે આ જે પશુઓ જૂના કાળમાં હતા કે આજના યુગમાં ગાડીઓ છે, એ એક પણ ગાડી આપણને ત્યાં લઈ જવા મૂકવા માટે આવે છે? પશુઓ હતા એ ગમાણમાં રહી જાય, ગાડીઓ ગેરેજમાં રહી જાય. પશવશ્ય ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી, પત્ની ઘરના દરવાજા સુધી. યુવાનીમાં જેણે હાથમાં હાથ મૂકીને કહ્યું કે હવેથી હું તમારી, જીવનભર સાથ આપ્યો, પણ જ્યારે શરીર છૂટે ત્યારે આપણામાં તો બહેનો સ્મશાનમાં ના જાય, ઘરના દરવાજા સુધી. ભાર્યા ગૃહદ્વારી જન સ્મશાને, સગા વાલા સંબંધીઓ, મારા આ ભાઈ, મારા પેલા ભાઈને, મેં આના માટે કર્યું ને, એને આમના, આપણા પોતાના, આપણે આવીને ઉભા રહીને અડધી રાતે જાય, આ બધા જ લોકો જે આપણે સ્વજનો, હું આને ત્યાં નહીં જઉં, કેવું લાગશે ને, એને ખરાબ લાગશે ને, મારે ત્યાં આવવું જોઈએ ને, હું એને ત્યાં જઉં ને, આ વ્યવહાર કરું, આ બધું આપણે જીવનભર સાચવ્યું, એ સ્વજનો ક્યાં સુધી? એ જ લોકો આપણને ખભે ઊંચકીને સ્મશાનમાં લઈ જશે, એનાથી આગળ આવી શકતા નથી. મારું શરીર તો આવશે કે નહીં? એ તો જે જન્મથી સાથે રહ્યું છે એ તો આવશે કે નહીં? દેહશ્ચિતાયામ, શરીર ચિતા સુધી, તો પરલોક માર્ગે કોણ આવશે? કર્માનુગો ગચ્છતિ જીવ એક, આપણે જીવનભર જે કર્મ કર્યા છે એ જ આપણી સાથે આવશે. પ્રિય સ્વજનો, આ વાત હું એટલા માટે કહું છું કે પ્રિય મારા આત્મીય રાજેશભાઈએ, સ્વાતિબેનનો સહકાર, સતત જીવન સાથી, જેને સારા સાચા અર્થમાં કહી શકાય એ સાથે રહી, તમે બધા તો સાક્ષી છો, જોયું છે કે સંઘર્ષ કર્યો, આ ધીણોજની માટીમાંથી ઊભા થયા, મહેનત કરી, પુરુષાર્થ કર્યો, બુદ્ધિ ચલાવી, પોતાના જીવનનો અમૂલ્ય સમય આપ્યો, કર્મો કર્યા, અને એ કર્મોનું ભાથું બાંધ્યું છે. બાકી બધું જ સરસ ઘર બનાવ્યું, આ તે કર્યું, એ તો બધા કરે, એમાં શું નવાઈ છે? પણ સમાજને માટે જે કર્યું, ભગવાનને માટે જે કર્યું, વડીલોને યાત્રાએ લઈ ગયા, મને વાત કરી, દ્વારિકાધીશના દર્શન કરાયા, ધ્વજા ચડાવી, આ બધા જે આશીર્વાદ લીધા, એ કર્મનું ભાથું જીવનભર સાથે રહેશે, નિરંતર પ્રગતિ કરાવે, અને એ કર્મનું ભાથું માણસને ચિરંજીવી બનાવે છે, અમરત્વ આપે છે. જ્યાં શ્રેય શરીર છે, યશસ શરીર છે, એ હંમેશને માટે રહેતું હોય છે. એક વાત કહું, કમાવવું સહેલું છે, આપવું અઘરું છે, છોડવું અઘરું છે. આઈસ્ક્રીમ એક મળતો હોય ને તો બે મળી જાય તો મજા આવે, ઓગળી જાય પહેલા ચાટી જ જઈએ, આ થાય, પણ આપવું, છોડવું એ અઘરું છે. કોણ છોડી શકે? ચાર વાતો મેં આજે ચિંતન કરી, રાજેશભાઈ લખી છે. સૌથી પહેલું, જેનામાં હિંમત હોય ને એ છોડી શકે છે. મોટાભાગના લોકો નાનકડી વાત પણ કંઈક છોડવી હોય ને તો ડર લાગે કે આપી દેવું પડશે, હું આપી દઉં પછી મારું શું, મારું ઓછું થઈ જશે ને, એવું લાગે. જેનામાં હિંમત છે એ આપી શકે કે અત્યારે આપું છું, કમાઈ લઈશ પાછું. અને એનું આદર્શ દ્રષ્ટાંત આપણા શાસ્ત્રોમાં છે, ચંદ્ર. શુક્લ પક્ષના 15 દિવસ ચંદ્ર ભેગું કરે છે, ધીરે 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 એની કલાઓ વધતી જાય, પૂર્ણિમાને ચંદ્ર આખો પૂર્ણ થાય છે, ભરપૂર થઈ જાય. અને એ ભરપૂર થયો પછી વદ પક્ષની એકમથી ચંદ્ર આપવાનું શરૂ કરે છે. એ 15 દિવસ આપતો રહે છે, આપતો 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 એટલું આપે કે અમાસને દિવસે બિલકુલ ખાલી થઈ જાય છે. આટલી હિંમત ક્યારે આવે ખબર છે? કારણ કે ચંદ્રને ખબર છે કે વળી પાછો આવતીકાલે સૂદ એકમ છે ને,
પાછું કમાવાનું શરૂ કરીશ, ભેગું કરવાનું શરૂ કરીશ. એ ચંદ્રની જે કલાઓ જે સમજી શકે છે, આપું છું તો આવશે. અને આ આપીએ છીએ, સમજી ચાલજો પ્રિય સ્વજનો, એ ખર્ચો નથી, એ વાવણી છે. રાજેશભાઈએ જે આ સત્કર્મો ધીણોજ ગામ માટે, સમાજને માટે, અને મને ખબર છે કેવળ બ્રાહ્મણ સમાજને માટે નહીં, સમગ્ર સમાજને માટે, ગામના બધા જ લોકોને માટે, એની કન્યાઓના લગ્ન કરવાના હોય કે એના છોકરાઓને ભણાવવાને, આ બધા જ, આ કેમ તમે એમ નહીં સમજતા કે રાજેશભાઈ વાપરી રહ્યા છે, રાજેશભાઈ બહુ ડાયા છે, રાજેશભાઈ આ વાપરતા નથી, વાવી રહ્યા છે. અને એ જે વાવે છે એ પાછું ઉગીને, અને ભગવાનનો એક નિયમ છે, તમે એક દાણો વાવો તો એ હજાર દાણા કરીને પાછા આપે છે. જે વાવવામાં કંજૂસઈ કરે એ લણી પણ ન શકે, અને વાવવામાં જે ઉદારતા રાખે એની લણણીમાં એ આનંદ હોય. એટલે આ પહેલું, જેનામાં હિંમત છે એ આપી શકે, બીજું કરુણા જેનામાં હોય એ આપી શકે. હું દયા શબ્દ જાણી જોઈને નથી વાપરતો. દયા બહુ ટેમ્પરરી હોય છે, દયા પરિસ્થિતિજન્ય છે, કરુણા મનસ્થિતિજન્ય છે. દયા કોઈક વાર આવે, કરુણાનું ઝરણું હંમેશા સતત વહેતું રહે છે. દયા ક્યારે આવે? તમે રસ્તા પરથી નીકળતા હો અને કોઈક ગરીબ ભિખારી બેઠો છે, રોગિષ્ઠ છે, શરીર સાવ સુકાઈ ગયું છે, અને તમારી સામે જુએ અને એને પેલું ધાબળો કેવું કશું કોઢ્યું, એમાંથી હાથ બહાર કાઢીને શેઠ કંઈક આપજો, આવું કંઈક કહે, અને તમને એકદમ મનમાં એ થઈ જાય, અને તમે ખિસ્સામાંથી 10 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા જે કંઈ આવે કાઢીને આપી દો, લે જા બિચાર કંઈ ખાઈ લેજે. આને દયા કહેવાય. કેમ? એ પરિસ્થિતિજન્ય છે. એ ભિખારીનું ત્યાં બેસવું, તમારું ત્યાંથી પસાર થવું, એ ભિખારીનું તમને જોવું, તમને જોઈને એને લાગવું કે કદાચ આ શેઠ કંઈક આપશે, એણે તમારી પાસે માગવું, તમારું એના ઉપર ધ્યાન પડવું, અને તમે આપ્યું, આટલી બધી સંજોગો ભેગા થાય ત્યારે દયા આવે. તમે રોજ એ રસ્તે નીકળતા હો પણ ભિખારી બેઠો ના હોય તો દયા આવે છે? ભિખારી બેઠો હોય પણ તમે એ દિવસ ત્યાંથી ના નીકળ્યા તો દયા આવે? ભિખારી પણ બેઠો છે, તમે નીકળ્યા પણ તમે કંઈક પેલા એ તમારી પાસે જોયું જ નહીં, કહો ના ભાઈ શું માગવું તું, તો તમને દયા આવે? અચ્છા, એણે માગ્યું પણ તમારું ધ્યાન નહોતું, તમે મોબાઈલ પર કોકની સાથે વાત કરતા કરતા ચાલતા રહ્યા, પેલો જ બિચારો માગે છે પણ તમારું ધ્યાન જ નથી એના તરફ, તો દયા આવે? તો કેટલા બધા સંજોગો ભેગા થયા ત્યારે દયા આવે. પણ દયા હંગામી, કે તમે 5-50 રૂપિયા આપ્યા ને તમે છૂટી ગયા, ચલો એ ખાશે બિચારો ખાઈ, તમે તમારા કામે, એ એના કામે. દયા બહુ ટેમ્પરરી હોય છે, કરુણા પરમનન્ટ હોય છે. કરુણા વ્યક્તિને શોધવા જાય કે હું કોને સામે જઈને ઊભો રહું. કરુણા શ્રીમદ ભાગવતમાં રંતીદેવ માટે શબ્દ વાપર્યો છે 9મા સ્કંધમાં, નિસર્ગ કરુણો નૃપઃ, સ્વભાવથી જે કરુણ છે. દયાવાળો વ્યક્તિ કોઈક સામે આવીને ઊભું રહે ત્યારે આપે, કરુણાવાન વ્યક્તિ શોધવા જાય કે હું ક્યાં કોઈકને મદદરૂપ થઈ શકું એમ છું. કયા સમાજની આપણે દીકરીના લગ્ન કરાવ્યા ભાઈ? વાલ્મીકી સમાજ. વાલ્મીકી સમાજ ઉઘરાણી કરવા નહીં આવ્યો હોય રાજેશભાઈ પાસે. રાજેશભાઈ સામેથી ગયા કે ભાઈ આ સમાજ માટે આપણે, આ કરુણા છે. એ લોકો માગવા આવ્યા હોય કે રાજેશભાઈ તમે આટલું બીજું કરો છો, રામજી મંદિર આવું સરસ બનાવીને અમને કંઈ કરો ના કરો, અને રાજેશભાઈ કે હારું હેડો જોઈશું, 2 મહિના પછી આવજો ને, તો દયા. પણ રાજેશભાઈને સ્વાતિબેન શોધતા જાય કે આ સમાજ મારા ગામમાં છે, એને જરૂર છે, અને એના પડખે હું જઈને ઊભો રહું, આ કરુણા. નિસર્ગ કરુણો રૂપ, તો જેનામાં કરુણા હોય એ આપી શકે. યાદ રાખજો પોઈન્ટ, આ બધા પૂછીશ. તમે આઈસ્ક્રીમ કેટલો ખાધો એ નહીં પૂછું, હું યાદ કરાવી રહીશ. હા, કારણ કે તમે પહેલા ખવડાયો, તમને યાદ રહે, ફરીથી આ ભૂલ તમે ના કરો કોઈ દિવસ, એટલા માટે. પહેલું, જેનામાં હિંમત હોય એ કરે. બીજું,
જેનામાં કરુણા હોય આપે, ત્રીજું શ્રદ્ધા જેનામાં છે એ આપી શકે. પ્રિય સ્વજનો, આપવાને માટે બહુ શ્રદ્ધાની જરૂર છે. એક નાનકડો પ્રસંગ ઘણી વખત કથાઓમાં કહેતો હોઉં છું, બનેલી ઘટના છે. સૌરાષ્ટ્રના જે રજવાડા, એમાં એક રાજાનું મૃત્યુ થયું ને એના યુવરાજ નાની ઉંમરે ગાદી પર આવ્યા. અને ઘટના એવી બની કે યુવરાજ ગાદી પર આવ્યા અને એના એ વર્ષ દોઢ વર્ષ પછી દુકાળ શરૂ થયો. સતત 6-7 વર્ષ સુધી દુકાળ શરૂ થયો. લોકો બિચારા ક્યાં જાય, વરસાદ ન વરસે, ખેતરમાં કશું પાકે નહીં, ગરીબ પ્રજા રાજા પાસે માગવા આવે અને રાજા આપતા જાય આપતા જાય આપતા જાય. વૃદ્ધ મંત્રી હતા જેને આ યુવરાજના પિતાજીની સાથે પણ મંત્રી તરીકે રહ્યા હતા, એમણે એક વખત આવી અને આ યુવરાજને કહ્યું કે બાપુ, રાજાજી હવે જરાક મુઠ્ઠી વાળો. હવે યુવરાજ કે કેમ, તો કે રાજ્યની તિજોરીનું તળિયું દેખાવા માંડ્યું છે. 5 વર્ષથી સતત તમે પ્રજાને આપતા જ જાઓ આપતા જાઓ અને દુકાળ છે એટલે કોઈ કર તરીકે ટેક્સમાં કશું આવતું નથી, તો તિજોરીનું તળિયું દેખાવા માંડ્યું છે, હવે જરાક બંધ કરો. રાજા કહે છે કે આપણાથી કેમ બંધ થાય. લોકો માગવા આવે છે, આપણાથી કેમ બંધ થાય. ત્યારે પેલા જે વૃદ્ધ મંત્રી હતા એમણે અનુભવની વાત કરી કે રાજાજી, એ તો એવું છે ને, ગોળ હોય ત્યાં માખીઓ આવે. રાજાએ આ ધ્યાન રાખ્યું, ગોળ હોય ત્યાં માખીઓ આવે. રાતના 12 વાગે આ રાજાએ પ્રધાનજીને બોલાવવા માટે માણસ મોકલ્યો. પ્રધાનજીને થયું, વળી શું થયું, રાતના 12 વાગે રાજા યાદ કર્યો. આવીને પૂછ્યું, રાજાજી શું થયું. પોતાના રૂમમાં એક ટેબલ પર પ્લેટ મૂકી હતી, એની ઉપર કપડું ઢાંક્યું હતું. પ્રધાનજીને કહ્યું, પ્રધાનજી પેલું કપડું ખોલો ને. એટલે પ્રધાનજીએ જઈને કપડું ખોલ્યું. રાજાએ પૂછ્યું, શું છે પ્રધાનજી. પ્રધાનજી કે, રાજાજી ગોળ છે આ પ્લેટમાં અને માખીઓ. તો કે, ના માખીઓ જ નથી. રાજાજી કેમ, તમે તો કહેતા હતા કે ગોળ હોય ત્યાં માખીઓ આવે. પ્રધાનજી કે, રાજા વાત સાચી છે, પણ એ તો સૂરજ તપતો હોવો જોઈએ ત્યારે માખી આવે. રાજા કહે છે, હું પણ તમને એ જ કહેવા માગું છું, આપણા ઉપર જ્યારે ભગવાનની કૃપાનો સૂરજ તપે છે ત્યારે મારાથી બને એટલું આપી દઉં, એ કૃપાનો સૂરજ આથમી જશે, ગોળ એમનો એમ પડ્યો રહેશે અને એક પણ માખી નહીં આવે. ઈશ્વરની જ્યારે આપણા પર કૃપા હોય ત્યારે એનો સદુપયોગ કરતા રહો. વેદના ઋષિઓ કહે છે કે 100 હાથે કમાઓ અને 1000 હાથે વાપરતા રહો. અને 1000 હાથે જો વાપરતા રહેશો તો અનેક ગણું કરીને પરમાત્મા આપણને આપશે. શ્રદ્ધા હોવી જોઈએ. અને ચોથી ને છેલ્લી વાત, પ્રિય સ્વજનો, જે માણસ મુઠ્ઠી ખોલી શકે છે, સત્કર્મમાં આપી શકે છે, એના અંતઃકરણમાં પ્રેમ હોવો જોઈએ. જો પ્રેમ હોય ને તો જ આપવાનું મન થાય. તમે જોજો, બહાર ક્યાંક તમે ફરવા ગયા હો અને ક્યાંક બજારમાં જાઓ, પોતાના માટે તમે ખરીદો, પણ એ પોતાના માટે ખરીદો વખતે તમને જેના પર પ્રેમ હોય ને એ યાદ આવે, ચલો ને આના માટે લેતા જઈએ, આના માટે લેતા જઈએ. ક્યારે તમને ઈચ્છા થઈ કે એના માટે લેતા જઈએ. જો પ્રેમ છે તો, જેના પર પ્રેમ ના હોય અને તમને યાદ આવે ત્યાં આગળ કે આના માટે લેતા જઈએ. જ્યાં આપવાનું મન થાય ત્યાં સમજી ચાલજો, પ્રેમ હોય તો જ આપવાનું મન થાય. અને આના માટે પણ એક મને બહુ જ પ્રિય દ્રષ્ટાંત આપું કે એ વિચાર આવવો એ બહુ મોટી વાત છે. એક વ્યક્તિ પોતાની શેરીમાંથી નવી ગાડીમાં બેસીને ગાડી ચલાવીને જઈ રહ્યો હતો, એટલે એનો પાડોશી એકદમ દોડતો આવીને કે, ઉભર ઉભર ઉભર, નવી ગાડી લીધી. એટલે કે, ગાડી નવી છે પણ લીધી નથી, મારા ભાઈએ મને દીધી આપી. એટલે પેલો ગાડી પર આમ હાથ ફેરવતા કહે છે કે, આહા કાશ
મારી પાસે આવી ગાડી હોત તો, ગાડી ચલાવતો તો એ વ્યક્તિએ કીધું કે તને એમ કેમ એવો વિચાર નથી આવતો કે કાશ મારે આવો ભય હોત તો. આમની વાત એક માણસ સાંભળી રહ્યો હતો, એણે નજીક આવીને કીધું, તમારા બંનેમાંથી કોઈને એમ કેમ નથી થતું કે કાશ હું આવો ભાઈ બની શક્યો હોત તો. વિચાર કરજો પ્રિય સ્વજનો, કોઈ પણ સારી વસ્તુ આપણે જોઈએ, આકર્ષક લાગે, ગમે, એટલે મનમાં ઈચ્છા થાય કે આ મને મળે તો કેવું સારું. પછી બીજા નંબરે ઈચ્છા થાય કોક મને આપી દે તો કેવું સારું. 15 દાડા પછી આપણો જન્મદિવસ છે, બર્થડે, અને કોઈ ગિફ્ટમાં આપી દે તો કેવું સારું. આવી ઈચ્છા થાય ને કે આ ગમે છે. પણ એવી કેટલા લોકોની ઈચ્છા થાય છે કે આ વસ્તુ સારી છે, આકર્ષક છે, મને ગમે છે, મને જરૂરી પણ છે, પણ આ હું કોઈકને આપી શકું તો કેવું સારું. આ પ્રેમનું લક્ષણ હોય એ જ વ્યક્તિ. રાજેશભાઈએ પહેલાં રામજી મંદિર બનાવ્યું, પહેલાં ભગવાનનું મંદિર બનાવ્યું, પછી હવેલી બનાવી. સામાન્ય માણસ શું કરે? પહેલાં પોતાનું ઘર બનાવે. ગામને આવશ્યકતા છે. 225 વર્ષથી જ્યાં સેવા થઈ રહી છે, સ્વાતિના પિતાશ્રીએ જ્યાં સેવા કરી, અને ગામના લોકો આ લાભ લે છે. એમને પોતે તો કેટલું ઓછું આવતા હશે, તો મહેસાણા ને અમદાવાદ ને ક્યાં ક્યાં ફરતા હોય છે, પણ મારા ગામના લોકો લાભ લઈ શકે. પહેલાં હું ભગવાનનું કામ કરું, પહેલાં મારા ભગવાનનું ઘર સરસ બનાવું, અને હું ભગવાનનું ઘર સરસ બનાવીશ તો મારી હવેલી તો ભગવાન બેઠો બેઠો બનાવશે, ભગવાન કરશે. હું બીજાને આપું તો મને આ પ્રેમની ભાવના હોય એ વ્યક્તિ આપી શકે. પ્રિય સ્વજનો, આવા સત્કર્મો સતત નિરંતર થતા રહે. અહીંયા ભગવાનના મંદિરમાં પૂજા કરતી વખતે મેં રાજેશભાઈને, સ્વાતિબેનને, દીકરા કુશને આશીર્વાદ આપ્યા છે કે અત્યાર સુધી આ 14 વર્ષમાં આપણે રનવે તૈયાર કર્યો છે. અત્યાર સુધી તમને એમ લાગે કે હા હા બહુ કર્યું, તમે સમજો આ તો હજી રનવે પર વિમાન દોડતું હતું, ટેક ઓફ તો હવે કરવાનું છે. અને એ ટેક ઓફ સરસ થાય, ભગવાનની તમારા પર ખૂબ કૃપા વરસે, ખૂબ સત્કર્મો થતા રહે, લોકોને પ્રેરણા મળે તમારા જીવનમાંથી, અને તમને પોતાને જીવનમાં આનંદ અને ધન્યતાની અનુભૂતિ થાય એવા આશીર્વાદ સમગ્ર આચાર્ય પરિવારને. દીકરા કાજોલ, બેટા હેલી, ખૂબ સુંદર એક સાત્વિક પરિવારમાં તું આવી રહી છે. ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરતા રહે એવી સદ્ભાવના સાથે બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ દેવકી જય. સમસ્ત સમાજના વડીલો, આદરણીય ગુરુજી અને સત્સંગીઓ સર્વે, મારી એક નાનકડી વિનંતીને માન્ય રાખી અને એક મારા નાનકડા ઘરને મોટું બનાવવાનો પ્રયત્ન કરી અને મારું આંગણું શોભાવ્યું એ બદલ સર્વનો આભાર અને ગુરુજીની વંદના. આપકી વજહ સે પ્રેમ સંગીત હો ગયા, આપકી વજહ સે પ્રેમ સંગીત હો ગયા, હમારી હાર જીત હો ગઈ, હમારી હાર જીત હો ગઈ. આપકે ખુશરૂમા, ખુશરૂમા મતલબ જે વાતાવરણ ખુશ કરે ને ખુશરૂમા કહેવાય. આપકી ખુશરૂમા હાજરી સે, આપકી ખુશરૂમા હાજરી સે, હમારા જીવન સંગીત હો ગયા. પૂજ્ય આચાર્યજી, તેઓએ સમાજના વર્ગને સંગઠિત રાખવા માટે આપણા વેદકાળથી ચાલતી સનાતન ધર્મ સંસ્કૃતિની વાતને પોતાની શ્રુતિય એમની એક એટલી સરસ કહેવાની ઓરેટરી છે કે જાણે આપણે શીરો ખાતા હોય ને એમ. તમે તો 2-3 ડીશ આઈસ્ક્રીમ ખાધો હશે, પણ હું લગભગ 1-2 કિલો શીરો ખાઈ ગયો એવો મને અનુભવ. એમણે એમના હિંમત, પ્રેમ, કરુણા અને દાનના મહિમાના જે પ્રકારોમાં વાત કરી અને સમજાવ્યું ત્યારે આપણને પણ એમ લાગ્યું કે આપણી પાસે જે કંઈ છે તે આપણે છેવટે કંઈ નથી તો સમયનું દાન પણ કરી અને આમની જ્યાં સપ્તાહ ચાલે છે ત્યાં સપ્તાહમાં જઈને 4 કલાક બેસી અને શ્રવણ કરવું જોઈએ. ઈશ્વર
એવું દીર્ઘાયુ આપે, એવું દીર્ઘાયુ આપે, એવું દીર્ઘાયુ આપે કે આપણે માર્કંડ આયુષ્યવાન જે શબ્દ વાપરીએ છીએ એ શબ્દની ચરિતાર્થતા એમના જીવન કવનમાંથી આપણને મળતી રહે એ વાત સાથે હું મારી વાતને વિરમું છું. જય શ્રી કૃષ્ણ. થોડા આગળ લે, આગળ આવો, હા આગળ આવો, આગળ આવો, થોડા આગળ આવો, થોડા આગળ આવો, બસ બસ.